પોરબંદર પાલિકાના સદસ્ય ડોક્ટર ચેતનાબેન તિવારીના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના બાળકોને કીટ આપી અને સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. પોરબંદરના જાણીતા ડોક્ટર અને નગરપાલિકાના સદસ્ય ડોક્ટર ચેતનાબેન તિવારીના નાના પુત્ર ડોક્ટર શિવમનો જન્મદિવસ હતો ત્યારે પુત્રના જન્મદિવસની ઉજવણી અનોખી કરવામાં આવી હતી, જેમાં બોખીરા 3ની આંગણવાડીમાં બાળકો સાથે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ ફૂલકા અને ચોકલેટ સહિતનો નાસ્તો અને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. તો તમામ લોકોને જન્મદિવસની ઉજવણી મૂંગી હોટલોને બદલે નજીકની આંગણવાડીમાં રહેલ ફૂલકાઓ સાથે કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આજરોજ મારા પુત્ર ડોક્ટર શિવમ ગિરીશચંદ્ર તિવારીના જન્મદિવસ પ્રસંગે અમે લોકોએ જુબેલીની આંગણવાડીમાં બાળ ભૂલકાઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો, નંદઘેર આનંદભયો કર્યો અને બાળકોને ચોકલેટ બિસ્કિટ, સ્કૂલ બેગ, વોટર બેગ અને લંચ બેગ્સ આપી અને બાળકોને ગિફ્ટ આપી અને ખૂબ જ આનંદ કર્યો છે. આ નાના બાળકો જે આનંદ આંગણવાડીના બાળકો છે એ ભવિષ્યના નેતા છે, ભવિષ્યના નાગરિકો છે. જેને આંગણવાડીમાં માં યશોદા નામ આપ્યું છે ત્યાં એને સંસ્કારોનું સિંચન થાય છે. તો આવી રીતના સમાજના શ્રેષ્ઠીઓ અને જે લોકો સમાજ સેવામાં જોડાયેલા હોય એ લોકોને પણ આહ્વાન કરું છું કે આપણા લતામાં આંગણવાડીઓ હોય, તેમાં જન્મદિવસ પ્રસંગ હોય કે કોઈનો સ્વજનનો દિવસ હોય, તો એ દિવસે આપણે આંગણવાડીના ભૂલકા સાથે આપણા ધાર્મિક પ્રસંગોને જોડી અને બાળકોમાં પણ એ આનંદનું વાતાવરણ ફેલાવીએ એવો સંદેશ આજે છે. આ કાર્યક્રમમાં ડોક્ટર ચેતનાબેન તિવારી, ભાજપ મહિલા મોરચાના ગીતાબેન થાનકી, પાલિકાના પૂર્વ સદસ્ય અર્જનભાઈ ભૂતિયા તેમજ કસ્તુરબા સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.